તો હાય હેલો ગાઈઝ, કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોમાં. સો ગાઈઝ, આજનો વિડીયો થવાનો છે થોડો અલગ, કારણ કે આજના આ વિડીયોમાં આપણે કરવાના છીએ રેન્કમાં હિલ બેટલ. જી હા ગાઈઝ, અહીંયા આપણે ઝોનમાં રહીને જ ભૂયા કરવાની ટ્રાય કરવાના છીએ. તો એના માટે તો તમને બધાને ખબર જ છે કે આપણે ઘણી બધી મેડિકિટની જરૂર પડશે, અને અપડેટ પછી તો આપણે ગેમમાં એક સુપર મેડિકિટ પણ આવી છે. ઓકે ને? તો ગાઈઝ અહીંયા મેં શું કર્યું છે, ઘણી બધી સુપર મેડિકિટ અને ઘણી બધી આપણી નોર્મલ મેડિકિટને ભેગી કરી છે, અને એ મેડિકિટનો ઉપયોગ કરીને આપણે ઝોનમાં રહીને જ ભૂયા કરવાના છીએ. ઓકે ને? આપણે ઝોનમાં મતલબ કે મેપના એકદમ લાસ્ટમાં રહીશું, એન્ડ ત્યાંથી જ આપણે ભૂયા કરવાની પૂરેપૂરી કોશિશ કરવાના છીએ. તો આજના વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો, અને હા, જો તમારે પણ આ રીતે લાઈક ટ્રાય કરવું છે કે તમારે પણ ઝોનમાં રહીને ભૂયા કરવાની કોશિશ કરવી છે, તો એના માટે કયા કયા કેરેક્ટરનો ઉપયોગ કરવો જોઈએ એ પણ હું તમને આજના આ જ વિડીયોમાં જણાવવાનો છું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. અને યાર, જો તમે હજુ સુધી આજના વિડીયોને લાઈક નથી કર્યો તો પ્લીઝ લાઈક કરી દેજો, કારણ કે આ રીતે યાર ચેલેન્જ વાળા વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે. ઓકે ને? અને જો હું સાચું કહું ને તો યાર 2 દિવસ થયા મારે આ વિડીયો બનાવવામાં. તો પ્લીઝ યાર એક નાનકડી લાઈક કરી દેજો, એન્ડ આવી જ રીતે ફ્રી ફાયરના આપણી ગુજરાતી ભાષામાં વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો. ઓકે, તો ગાઈઝ હું આશા રાખું છું કે તમે વિડીયોને લાઈક કરી દીધો હશે, એન્ડ હા, જો બની શકે તો આજના વિડીયોની લિંકને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. બાકી ચલો હું તમને જણાવી દઉં અહીંયા મેં કયા કયા કેરેક્ટરનો ઉપયોગ કર્યો છે. સૌથી પહેલા આવે છે આપણું કે કેરેક્ટર. અહીંયા મેં કે કેરેક્ટરનો ઉપયોગ કર્યો છે, એન્ડ કે કેરેક્ટરની એબિલિટી વિશે લગભગ બધાને ખબર જ હશે, પણ છતાં તમને નથી ખબર તો હું તમને શોર્ટમાં જણાવી દઉં કે કેરેક્ટરની એબિલિટી શું છે. તો ગાઈઝ કે કેરેક્ટરની એબિલિટી કંઈક એવી છે કે આપણી પાસે જે ઈપી હોય ને એ ઈપીને જલ્દીથી એચપીમાં કન્વર્ટ કરે છે. ઓકે ને? તો અહીંયા મેં કે કેરેક્ટરનો ઉપયોગ કર્યો છે, એન્ડ ત્યાર પછી આવે છે એક ફોર્ડ કેરેક્ટર. અને ફોર્ડ કેરેક્ટરની એબિલિટી કંઈક એવી છે કે એ આપણને ઝોનમાં ઓછું ડેમેજ પડવા દેશે. મતલબ કે અહીંયા જો આપણી પાસે ફોર્ડ કેરેક્ટર હોય ને તો ઝોનમાં જેટલું ડેમેજ પડે ને એનાથી ખૂબ જ ઓછું પડે છે. યાર બાકીના કેરેક્ટર વિશે હું તમને પછી જણાવું, પણ અહીંયા તમે જોઈ શકો છો મારી જે એચપી છે કેટલી જલ્દીથી જઈ રહી છે, અને મારી પાસે એક પણ મેડિકેટ નથી. અને મેં તમને કીધું હતું કે ઓબ્ઝર્વેટરીમાં આપણે મેડિકેટ જમા કરીને રાખી છે, તો યાર ફટાફટ આપણે ત્યાં પહોંચવું પડશે. જો નહીં પહોંચે તો આપણું જે મિશન છે, આપણું જે ચેલેન્જ છે, અહીંયા જ પૂરું થઈ જશે. અને સાચું કહું છું યાર, અહીંયા હું જો ફક્ત 5 સેકન્ડ લેટ પહોંચ્યો હોત ને તો અહીંયા આપણું જે મિશન છે પૂરું થઈ જાત. મતલબ અહીંયા જ આપણે એલિમિનેટ થઈ જાત. અહીંયા તમે જોઈ શકો છો મેં ફટાફટ એક સુપર મેડિકેટનો ઉપયોગ કર્યો, એન્ડ ફટાફટ આપણી જે એચપી છે એ ફૂલ થઈ ગઈ. બાકી અહીંયા આપણે ઘણી બધી મેડિકેટને જમા કરીને રાખી છે, જેમાંથી ઘણી બધી તો સુપર મેડિકેટ છે. અને સુપર મેડિકેટ યાર એટલી બધી તો નથી, પણ અહીંયા તમે જોઈ શકો છો 7-8 સુપર મેડિકેટ આપણી પાસે છે. તો આટલી મેડિકેટથી જોઈએ કે આપણે અહીંયા આને બુયા કરી શકીએ છીએ કે નહીં. ઓકે સો ગાઈઝ, અહીંયા આપણી પાસે ફક્ત ને ફક્ત 6 સુપર મેડિકેટ છે, બાકીની જે બધી છે એ આપણી પાસે નોર્મલ મેડિકેટ છે. ઓકે ને? અને તમે જોઈ શકો છો આપણી એચપી પણ હવે ખૂબ જ વધારે જવા લાગી છે, તો અહીંયા આપણે મેડિકેટનો પણ યુઝ કરવો પડશે. તો જોઈએ કે યાર આ ગેમને આપણે ભૂયા કરી શકીએ છીએ કે નહીં. 3-4 ઝોન લગભગ બાકી છે, તો જોઈએ આટલી મેડિકેટથી આપણે ભૂયા થાય છે કે નહીં. બાકી અહીંયા જે આ સુપર મેડિકેટ છે તેને આપણે બેગમાં લઈ લઈએ, કારણ કે પછી તો કદાચ ના લઈ શકીએ. ઓકે ને? તો અહીંયા આપણે આને લઈ લીધી છે, એન્ડ આપણે હવે નોર્મલ મેડિકેટ તો યુઝ કરવાનું શરૂ પણ કરી દીધું છે. એન્ડ બાકી આપણે શું વાત કરતા હતા કેરેક્ટરની. ઓકે ને? અને મેં તમને ફોર્ડ કેરેક્ટર વિશે જણાવી દીધું હતું, એન્ડ હવે આપણે અહીંયા બીજું જે કેરેક્ટર છે એ હું યુઝ કરું છું કપેલા. અહીંયા કપેલા જે કેરેક્ટર છે એની એબિલિટી કંઈક એવી છે કે આપણે એક મેડિકેટને યુઝ કરીએ ને તો એમાં આપણને 20% એક્સ્ટ્રા એસપી મળે છે. ઓકે ને? તો અહીંયા આપણે એક કપેલા, ફોર્ડ અને કે કેરેક્ટર 3 કેરેક્ટરનો ઉપયોગ કર્યો, એન્ડ ત્યાર પછીનું જે કેરેક્ટર છે એ છે મેક્સિમ કેરેક્ટર. અને મેક્સિમ કેરેક્ટરની તો તમને બધાને ખબર જ હશે કે જલ્દીથી મેડિકેટનો યુઝ કરી શકીએ, તો એ કેરેક્ટર. એન્ડ બાકી તો અહીંયા પેટની વાત કરીએ તો પેટ અત્યારે મારી પાસે છે ઓટેરો પેટ, એન્ડ આના સિવાય પણ એક બીજું પેટ છે જેનો ઉપયોગ પણ તમે કરી શકો છો, પણ એનું નામ મને અત્યારે નથી ખબર. ઓકે ને? સો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો ફટાફટ હવે આપણે મેડિકેટનો યુઝ કરવો જ પડે છે. ઓકે ને? આપણે જો મેડિકેટ યુઝ ના કરીએ તો આપણે થોડીક જ વારમાં એલિમિનેટ થઈ જઈએ. આપણે લગભગ કન્ટિન્યુ હવે મેડિકેટનો યુઝ કરવો જ પડશે, એન્ડ આપણી પાસે ઇન્હેલર પણ નથી, તો કન્ટિન્યુ મેડિકેટનો યુઝ કરશું. એન્ડ યાર મારી પાસે ટોકન ઘણા બધા છે, એન્ડ આપણા જે ફ્રેન્ડ છે એ બધા એલિમિનેટ થઈ ગયા છે, મતલબ કે એનું કિલ કોઈએ કરી નાખ્યું છે. તો ચલો યાર આપણે એને રિવાઈવ કરી દઈએ.
દઈએ, કારણ કે જો એ લોકો આગળ જઈને કિલ કરશે તો કદાચ જલ્દીથી આપણું બુયા થઈ જાય. ઓકે ને, તો ચલો ફટાફટ સૌથી પહેલા તો આપણે એને રિવાઈવ કરીએ, કારણ કે આપણી પાસે 2100 જેટલા ટોકન છે. હા ગાઈસ, તમે મને નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો આટલો વિડીયો જોયા પછી મતલબ અહીંયા હવે તમને શું લાગે છે કે આપણે આ ગેમને બુયા કરી શકશું કે નહીં, અહીંયા તમે મેપમાં પણ જોઈ શકો છો. એન્ડ ચલો ફટાફટ એક મેડિકેટનો યુઝ કરીએ એન્ડ ફટાફટ જઈએ આપણા ફ્રેન્ડને રિવાઈવ કરવા, કારણ કે આપણે એટીએમ અહીંયા નજીક હશે. તો જલ્દીથી આપણા જે ફ્રેન્ડ એલિમિનેટ થઈ ગયા છે એ બધાને રિવાઈવ કરી દઈએ, કારણ કે એ લોકો કદાચ આપણને જલ્દીથી બુયા અપાવી શકે છે. ઓકે ને, તો રિવાઈવ તો આપણે કરી દીધા એન્ડ ફટાફટ જલ્દીથી આવી જઈએ આપણી મેડિકેટ પાસે એન્ડ ફરીથી આપણે અહીંયા મેડિકેટનો યુઝ કરીએ એન્ડ જોઈએ કે યાર બુયા થાય છે કે નહીં. બાકી જે આપણા ફ્રેન્ડ છે તેને તો આપણે રિવાઈવ કરી દીધા છે. એન્ડ તમે જોઈ શકો છો યાર 800 મીટર આપણીથી દૂર છે, અને યાર અહીંયા હવે તમે જોઈ શકો છો આપણી પાસે મેડિકેટ પણ ખૂબ જ ઓછી થઈ ગઈ છે, મતલબ ઘણી બધી મેડિકેટનો આપણે યુઝ કરી લીધો છે. એન્ડ હા, હજુ સુધી આપણે એક પણ સુપર મેડિકેટનો ઉપયોગ નથી કર્યો. અરે હા યાર, શરૂઆતમાં આપણે એક સુપર મેડિકેટનો ઉપયોગ કરી લીધો છે, બાકી હજુ સુધી એક પણ વાર આપણે સુપર મેડિકેટનો ઉપયોગ નથી કર્યો. અત્યાર સુધી તો આપણે નોર્મલ મેડિકેટથી જ સર્વાઈવ કરીએ છીએ. ઓકે ને, તો જોઈએ યાર સુપર મેડિકેટનો આપણે ક્યારે ઉપયોગ કરવો જોઈએ, મતલબ ક્યારે ઉપયોગ કરવો પડશે. એન્ડ સુપર મેડિકેટ આપણી પાસે 6-7 છે, તો એટલી સુપર મેડિકેટથી આપણે બુયા કરી શકશું કે નહીં. અને જોઈ લો યાર, મારો એક ટીમમેટ તો અત્યારે જ ભાઈ એલિમિનેટ થઈ ગયો, તો ફરીથી આપણે એને એકવાર રિવાઈવ કરી દઈએ, કારણ કે યાર એ લોકોની મદદથી આપણે જલ્દીથી બુયા થઈ શકશે. ઓકે ને, અહીંયા આપણે ફરીથી એકવાર એને રિવાઈવ કરી દીધો છે. એન્ડ ભાઈ સાહેબ, હવે તો આપણે મેડિકેટ ખૂબ જ જલ્દીથી યુઝ કરવી પડશે, કારણ કે હવે આપણી જે એચપી છે ખૂબ જ વધારે જાય છે, અહીંયા તમે જોઈ શકો છો. ઓકે ને, તો અહીંયા હવે લગભગ તો એવું થશે કે મેડિકેટ ઉપર બીજી મેડિકેટ ઉપર મેડિકેટ, મતલબ એ રીતે ચાલશે. ઓકે ને, બાકી હજુ સુધી આપણે સુપર મેડિકેટનો તો ઉપયોગ નથી કર્યો. એન્ડ તમારું શું કહેવાનું થાય છે, અહીંયા આપણે એક સુપર મેડિકેટનો ઉપયોગ કરી લઈએ. ઓકે ને, તો અહીંયા યાર મને એવું લાગે છે આ મેં જલ્દી એક સુપર મેડિકેટનો ઉપયોગ કરી લીધો, અહીંયા યાર નહોતો કરવાનો, બાકી ઝોન તો ખૂબ જ નાનો થઈ ગયો છે, એટલે કે યાર સર્કલ ખૂબ જ નાનું થઈ ગયું છે. એન્ડ મારા બે ફ્રેન્ડ યાર ફરીથી પણ એલિમિનેટ થઈ ગયા છે, સાવ નુબળા છે યાર, શું કરવું. તો હવે એ લોકોને રિવાઈવ કરવા પણ નહીં જઈ શકું, એક બંદાને રિવાઈવ કરી શકું, પણ અત્યારે હું રિવાઈવ કરવા જઈશ ને તો હું ખુદ એલિમિનેટ થઈ જઈશ. ઓકે ને, તો આપણે રિવાઈવ કરવા નથી જવું. એન્ડ બાકી તમે જોઈ શકો છો સર્કલ ખૂબ જ નાનું થઈ ગયું છે. એન્ડ અહીંયા આપણે એક સુપર મેડિકેટનો પણ ઉપયોગ કરી લીધો છે, અને હવે આપણે કરી રહ્યા છીએ આપણી નોર્મલ મેડિકેટનો ઉપયોગ. અને અત્યારે બેગમાં મારી પાસે 13 મેડિકેટ છે, જેમાંથી કન્ટિન્યુ હું મેડિકેટનો યુઝ કરી જ રહ્યો છું. તો કહે છે અહીંયા આપણે કન્ટિન્યુ મેડિકેટનો યુઝ કરી રહ્યા છીએ. એન્ડ આપણી પાસે હવે સુપર મેડિકેટ કેટલી છે એ જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો 5 આપણી પાસે સુપર મેડિકેટ છે. એન્ડ ચલો 1 મેડિકેટનો હજુ પણ યુઝ કરી નાખીએ. ઓકે ને, તો અહીંયા યાર મને એવું લાગે છે હું આ થોડીક ભૂલ કરી રહ્યો છું, બટ ચલો જોઈએ કે બુયા થાય છે કે નહીં. ઓકે ને, તો અહીંયા આપણે ફરીથી એક સુપર મેડિકેટનો ઉપયોગ કર્યો. એન્ડ ઝોન પણ ખૂબ જ આગળ વધી ગયો છે, સર્કલ હવે લગભગ 1 જ બાકી છે. ઓકે ને, તો જોઈએ યાર કેમ થાય છે. બાકી અહીંયા આપણી પાસે ઘણી બધી મેડિકેટ હતી, તમે શરૂઆતમાં જોયું હશે એ બધી મેડિકેટ અહીંયા તમે જોઈ શકો છો ખૂટી ગઈ છે. ઓકે ને, મતલબ આપણા બેગમાં આવી ગઈ છે. એન્ડ નીચે તો હવે ફક્ત 1-2 જ વધી છે. એન્ડ ફટાફટ મેં અહીંયા બોનફાયર ને પણ ઉપયોગ કરી લીધો, અને મેપમાં પણ તમે જોઈ શકો છો લાસ્ટ સર્કલ બની ગયું છે. એન્ડ આ લાસ્ટ સર્કલ પછી હવે અહીંયા બધા એલિમિનેટ થઈ જશે એન્ડ તમારા ભાઈનું ભૈયા થઈ જશે. તો જોઈએ યાર અહીંયા આપણે સુપર મેડિકેટનો ઉપયોગ કરી રહ્યા છીએ, અને યાર તમે જોઈ શકો છો આપણી જે એચપી છે કેટલી જલ્દીથી જઈ રહી છે ભાઈ સાહેબ. યાર અહીંયા યાર સુપર મેડિકેટનો ઉપયોગ આપણે જલ્દીથી કરવો પડશે. એન્ડ સુપર મેડિકેટ આઈ થિંક હવે મારી પાસે નથી. ઓકે ને, તો અહીંયા હવે આપણે નોર્મલ મેડિકેટનો ઉપયોગ કરવો પડશે, અને અહીંયા યાર હજુ પણ આપણી પાસે 2 સુપર મેડિકેટ છે. અને ભાઈ સાહેબ યાર અહીંયા તમે જોઈ શકો છો માંડ માંડ બચ્યો, કારણ કે યાર થોડીક જ એસપી હતી એન્ડ સુપર મેડિકેટનો ઉપયોગ કરી નાખ્યો. ઓકે ને, બટ હવે આપણી પાસે સુપર મેડિકેટ નથી, તો શું થશે યાર જોઈએ, કારણ કે હજુ ઝોન શ્રિંકિંગ થવામાં ઝોન તો શ્રિંકિંગ થઈ ગયો છે, બટ હવે આ જે સર્કલ છે એના પછી પણ થોડીક વાર માટે ઝોન રહેશે. તો એન્ડ જોઈએ કે થાય છે કે નહીં. આપણી પાસે હવે ફક્ત 8 જ મેડિકેટ છે. તો અહીંયા તમે જોઈ શકો છો હું કન્ટિન્યુ મેડિકેટનો યુઝ કરી રહ્યો છું, બટ છતાં પણ આપણી જે એચપી છે ઓછી થઈ રહી છે. એન્ડ ભાઈ સાહેબ યાર અહીંયા આપણે કન્ટિન્યુ 1 જ સારી મેડિકેટનો ઉપયોગ કરી રહ્યા છીએ. ભાઈ સાહેબ લાગી જા મેડિકેટ લાગી જા. ઓકે, તો ફાઇનલી અહીંયા પણ મેડિકેટ લાગી ગઈ છે. એન્ડ અરે યાર, તો કહે છે અહીંયા તમારો ભાઈ આ મિશનને કમ્પ્લીટ ના કરી શક્યો, બટ હા જો આ વિડીયોમાં 2000 લાઇક થઈ જશે ને તો ગમે તેમ કરીને આ મિશનને કમ્પ્લીટ કરીશ. તો કહે છે અહીંયા તમે જોયું કે લાસ્ટમાં ફક્ત 3 જ બંદા હતા. એન્ડ 3 બંદા ભાઈ આપણે આ મિશનને કમ્પ્લીટ ના કરી શક્યા. એન્ડ અત્યારે મારો અવાજ મતલબ ગળું પણ થોડુંક બેસી ગયું છે. ઓકે ને, આ બોલીને તો એ ઇગ્નોર કરજો. એન્ડ બાકી જો તમે આજના વિડીયોમાં 2000 લાઇક કમ્પ્લીટ કરી દેશો ને તો હું ગમે તેમ કરીને આ રીતે હિલ બેટલ કરીને બુયા કરીને બતાવીશ. ઓકે ને, તો પ્લીઝ આજના વિડીયોને લાઇક કરી દેજો. અને હા,
चेनल पर आया छो पहली बार तो चेनल ने सब्सक्राइब पण करी देजो। बाकी चलो मळशुं एक फरीथी नवा जबरदस्त विडियो साथे, त्यां सुधी बाय बाय। अने हा गाइस, थैंक्स फॉर वॉचिंग।